વાત સુરતની કરીએ તો સુરતમાં દારૂબંધી પર પાંડેસરના નાગસેન નગરના રહીશોએ રેલીનું આયોજન કર્યું. રહીશોએ વનિતા આશ્રમ ગ્રાઉન્ડથી વિશ્રામ ગ્રાઉન્ડથી પોલીસ કમિશનર કચેરી સુધી દારૂબંધી માટેની રેલી કાઢી, જેમાં દારૂને કારણે તેમનું મૃત્યુ થયું. તેમની વિધવા પત્નીઓએ પોતાના મૃતક પતિના ફોટા સાથે દારૂબંધીનો મેસેજ રજૂ કર્યો હતો. તો રેલીમાં મોટી સંખ્યામાં રહીશો પણ જોડાયા હતા અને દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જીવલેણ હોવાનો સંદેશો પણ પાઠવ્યો હતો. તો સુરતના દ્રશ્યો આપની સામે કે જ્યાં પાંડેસરના નાગસેન નગરના રહીશોએ રેલી કાઢી અને ખાસ કરીને નશાની જાગૃતિ અંગે, દારૂની જાગૃતિ અંગે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી શરૂ કરીને પોલીસ કમિશનર કચેરી સુધી દારૂબંધી માટે રેલી કાઢવામાં આવી કે જેમાં દારૂને કારણે જે પણ વ્યક્તિનું મોત થયું હતું તેમની વિધવા પત્નીઓ તેમના ફોટો સાથે આવી અને આ અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આંગે વધુ વાતચીત કરીશું ટીવી9 સંવાદદાતા દેવેન ચિત્તે સાથે. જી દેવેન, સુરતમાં દારૂબંધીને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે જે વિધવા પત્નીઓ હતા તેમણે પોતાના પતિ કે જેમને ગુમાવી દીધા છે દારૂને કારણે તેમના ફોટો સાથે સમાજમાં એક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો. જે રીતે આપણા ગુજરાતની અંદર દારૂબંધીની વાત થાય છે, પરંતુ આ દ્રશ્યો જોયા બાદ એના ઉપર હવે એક મોટો પ્રશ્ન જે છે તે ઉભો થઈ રહ્યો છે. જે મહિલાઓ છે, જે વિધવા મહિલાઓ છે, તેઓ અહીંયા આવી છે અને પોતાના વિસ્તારની અંદર જે દારૂ વેચાય છે અને દારૂ વેચાવાના કારણે એમના જે પતિઓના અવસાન થયા છે એ પતિઓના આ ફોટા લઈને જે છે તેઓ પોલીસ કમિશનર ઓફિસે પહોંચી છે અને કેટલી વિશાળ સંખ્યાની અંદર જે છે તે મહિલાઓ જે છે તે આમાં જોડાય છે. સતત જે દારૂબંધીની વાત થતી હોય, જ્યારે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ થતી હોય છે, ત્યારે જે છે એ એક ડ્રાઈવ ચલાવવામાં આવતી હોય છે પોલીસ દ્વારા અને પોલીસ જે છે એ ડ્રાઈવને લઈને સંતોષ વ્યક્ત કરતી હોય છે, પરંતુ ત્યારે પણ જે દારૂબંધી થવી જોઈએ એ પ્રકારની કામગીરી જે છે તે સતત થતી નથી. મોટાભાગે જે પોલીસ સ્ટેશન વિસ્તારો છે એ પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર મોટા પાયે રાજકારણીઓ અને જે અધિકારીઓ છે તેના મેણા પીપળાની અંદર જે છે તે દારૂ વેચણી થાય છે અને દારૂ વેચવાના કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. આપણી સાથે જે સ્થાનિક યુવક છે આપણે એની સાથે પણ વાત કરીએ. કયા પ્રકારે જે આ તમારી માંગણી છે, ક્યાંથી કેટલા વિસ્તારના લોકો જે છે અહીં એકત્રિત થયા છે? જી હિન્દીમાં બોલી ચાલુ. હા હેલો. હા જી, વિસ્તાર મેં નાગસેન નગર મેં 1000 સે ઉપર લોકો જુડે હુએ હૈ ઓર ઉસમે સભી દે આપ દેખ સકતે હૈ કે સભીને અપને લહાન છોટે છોટે બચ્ચો જો હૈ વો સાથ મેં લાયે હૈ ઓર છોટે છોટે બચ્ચો કે સાથ મેં મહિલાએ ઓર જ્યાદાતર પે વિધવા વો સબ સાથ મેં આયે હૈ. એજ્યુકેશન સે લેકે સ્કૂલ વાલે બચ્ચે વો ભી સાથ મેં આયે. એક હી હમારી માંગ હૈ કે નાગસેન નગર મેં, સુરત મેં, નાગસેન નગર મેં દારૂ બંધ હોની ચાહીએ. બસ કયા વિસ્તારમાંથી આવો છે અને કયા પ્રકારની તમારી માંગણી છે? અમારી માંગણી આવું છે, અમારે નાગસેન નગરના અંદરમાં દારૂ બંધ થવું જોઈએ. બહેરાઓને એટલી પરેશાની છે, ઘેર ઘેર દારૂ વેચાય ને બોલે તો પછી એ હારનું હોય. અને એક વાત છોકરા એમ કે દારૂ તો વેચાય છે, અમારે કોઈ કઈ કરી ન શકે, અમે દારૂ વેચવા છે, મોલ્લે મોલ્લે દારૂ વેચાય ને બહેરાઓ એટલી પરેશાન છે. નાના નાના છોકરા વાલી ગલીમાં દારૂ સામે દારૂ દારૂ દે છે, દારૂ પર પેટ પાડે, મહેનત કરીને પેટ પાડવું જોઈએ. અમે કમિશનર કચેરી ઉપર આવેલા છે, અમારે એ વિનંતી છે કે ભાઈ અમને દારૂ બંધ કરવું જોઈએ. તો આ વિસ્તારના જે લોકો છે તેમના દ્વારા દારૂબંધી કરવાની વાત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જે વિસ્તારની અંદર સતત જે છે એ પીઆઈ હોય કે મોટા પોલીસ અધિકારી હોય તેમના દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવ્યા હોવાની વાત છે, તે સતત કરવામાં આવતી હોય છે, પરંતુ એ તમામ જે વાતો છે તે પોકળ પુરવાર થઈ રહી છે અને તેના કારણે દારૂબંધીના કારણે પોતાના પતિ ગુમાવ્યા છે, કોઈ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, કોઈ પિતા ગુમાવ્યા છે અને બસ આ પરિવાર હવે સમા